बड़ोदरा में 55 साल की एक महिला पर तीन विधर्मियों की ओर से बलात्कार करने का मामला सामने आया है। दरअसल ये महिला कल शाम के वक्त घर काम ढूंढने के लिए निकली थी। उसी दौरान आरोपी रिक्शा चालक अहमद पठान की ओर से महिला को खोड़िया नगर से लेकर छानी की ओर ले जाया गया। ऐसी जगह पर ये आरोपी महिला को ले गया था जहां पर ज्यादा किसी की आवाजाही नहीं थी। वहां पर शकील और चमन पठान नाम के अन्य दो शख्स भी पहुंचे थे और इन तीनों ने मिलकर बलात्कार की वारदात को अंजाम दिया था। हालांकि बाद में पुलिस को महिला ने इत्तला दी थी और पुलिस मौके पर पहुंच गई थी। वैसे आरोपी वहां से फरार हो गए थे। आपको बता दें कि आरोपी चमन पठान के खिलाफ इससे पहले भी बलात्कार की वारदात दर्ज हो चुकी है। वैसे मुख्य आरोपी की गिरफ्तारी हो चुकी है और इस मामले में पत्रकार परिषद का आयोजन कर एसीपी एमपी भोजानी ने ज्यादा जानकारी दी है। गईकाल सांजना एक महिला छे जे पोताना काम धंधा माटे घर काम शोधवा माटे एक चप्पल बनावती बेन ने पूछती हती कि मने कहीं घर काम अपावशो। ए दरमियान आ गुनाना आरोपी बाजू में रिक्शा लेने उभा था। ले आ वात सांभळी गया आरोपी एटले बेन ने सामे थी कीधुं बेन तमारो नंबर आपो मारी पासे कोई एक बंगलानुं काम छे। एवुं सिफतपूर्वक आ महिलानो मोबाइल नंबर आ आरोपीए लई लीधेलो। અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે, હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે। આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાનગરથી એલએનટી છાણી જકાત નાકા પાસે લઈ આવે છે। આ સ્થળ ઉપર અંધારું છે, રાતનો ટાઈમ છે, એક દિવાલ છે 4 ફૂટની, ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના, જે બંનેનું નામ છે, એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ। તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે, મારે તો બંગલાનું કામ રાખવાનું છે, અહીંયા કેમ લઈ આવ્યા છો, આટલી વાત કરે છે। એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી, બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કુદાવી અને અંદર અવાવરું જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે, ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે। મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી। દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી। ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી 10:45 મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સામા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી। એક ટીમ દ્વારા વિક્ટિમની ફરિયાદ લેવામાં આવે છે, બાકીની બીજી 3 ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના પ્રયત્નો કર્યા। તો આ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।